गमय ओम शांति शांति शांति। एकाग्रता ने ध्यान ए विषय पर आपणे 56 चर्चाओ करी अने तेमा आपणे जोयुं के एकाग्रता अने ध्याननुं आपणा दैनंदिन जीवन में तेमज आध्यात्मिक जीवन में केटलुं महत्व छे। एकाग्रता अने ध्यान केवी रीते एकबीजाना परिपूरक छे अने एकाग्रता अने ध्यान वच्चेनुं सूक्ष्म अंतर शुं छे, एकाग्रता अने ध्यान मेळवा माटेना विभिन्न उपायो अने एकाग्रता अने ध्यान मेळवा जता जे उपायो करीए त्यारे जे अंतरायो आवे छे, जे बाधाओ आवे छे, ए बाधाओनुं निराकरण केवी रीते थई शके एनी पण आपणे चर्चा करी। शरणागतिनी वात करी, अहंकार अने अहंकारिता, ईगो अने ईगोटिज्म, जे अहंकारिता आ एकाग्रता ध्यानना अभ्यासमां एकाग्रतानी जे सरिता छे एमां जे खड़ग रूपे अहंकारिता जे आवे छे एनुं निराकरण केवी रीते थई शके ए बधानी विस्तारनी चर्चा आपणे करी हती। अने जे चर्चा आपणे उपाड़ी हती के वारंवार जे वात आपणे याद राखवानी छे के एकाग्रता अने ध्यान ए कोई जादुई किमियो एवो नथी के जे द्वारा आपणने एक इंस्टंट समाधि, जेम इंस्टंट कॉफी मळे छे एम इंस्टंट समाधि मेळवानो कोई सरळ उपाय नथी। एकाग्रता मेळवा माटे कोई एवो जादुई किमियो नथी के एक दवा खाई लीधी के कोई रेकॉर्ड सांभळी लीधी के कोई स्पर्श करी दीधो कोईए अने एकाग्रता आपणने मळी गई। कदाच क्षणिक कोई आवेश आवी शके पण ए क्षणिक आवेश ए आपणा मानसिक स्वास्थ्य माटे वधु हानिकारक होई शके एनी पण आपणे विस्तारनी चर्चा करी के जे हिप्नोटिझमनी जे वात थाय छे एना द्वारा मन माणसनुं मन केटलुं बधुं नुकसान पामे छे एनी विस्तारनी चर्चा स्वामी विवेकानंदे जे पोताना राजयोगना ग्रंथमां करी छे एना आधारे आपणे करी। अने एटला माटे जो खरेखर आपणे एम समजता होईए के आपणा दैनंदिन जीवनमां आपणे जो आगळ वधवुं होय, व्यवहार कुशलता मेळवी होय, व्यवहार दक्षता मेळवी होय, पछी भणवानुं काम होय के रसोईनुं काम होय के ऑफिसनुं काम होय के धंधानुं काम होय, दरेके दरेक कार्यमां कुशलता मेळवा माटेनी जो एकाग्रता आपणे मेळवी होय અને એ મનની એ એકાગ્રતા મેળવવા માટે આપણે જો તત્પર હોઈએ અને સાથે સાથે ધ્યાનના અભ્યાસ માટે પણ આપણે તત્પર હોઈએ અને માનતા હોઈએ કે જીવનનું લક્ષ્ય એ પરમપદની પ્રાપ્તિ માટે પણ આપણે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈશે, એ આપણા મનમાં જો ઠસી ગયું હોય તો પછી આપણે એની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડે અને એની કિંમત છે નિરંતર અભ્યાસ। જેમ પતંજલિ કહ્યું છે કે નૈરંતર્ય સત્કાર્યો દળભૂમિહિ, સત્કાર્યો સેવિત દળભૂમિહિ, ક્યાં સુધી કરવું પડશે? નિરંતર એની સાધના કરવી પડશે। અભ્યાસ અને વૈરાગ્ય એ બે સિવાય ત્રીજો ઉપાય નથી, જે વાત કરી હતી સ્વામી શારદાનંદજી મહારાજ પાસે એક શિષ્ય આવીને કહે છે, શ્રી રામકૃષ્ણના અંતરંગ શિષ્ય સ્વામી શારદાનંદજી, રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ જનરલ સેક્રેટરી અને જેમણે શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ગ્રંથ લખ્યો અને એમની પાસે જઈને ભક્ત કહે છે કે આ મનને વશ કરવા માટે, મનને એકાગ્ર કરવા માટે કોઈ સરળ ઉપાય બતાવો, અને ત્યારે શારદાનંદજી કહે છે, બાપુ ખરેખર કહું છું, જો આ એકાગ્રતાને ધ્યાનના અભ્યાસ માટે અભ્યાસ અને વૈરાગ્ય સિવાયનો જે ત્રીજો કોઈ ઉપાય જાણતો હોત તો હું જરૂર તમને કહેત, પણ સાચું કહું છું હું જાણતો નથી, એવો કોઈ ઉપાય નથી, કોઈ જાદુ કિમ્યો નથી, કેવો આનાથી વધારે સરળ ઉપાય નથી, એની કિંમત ચૂકવવી પડે અભ્યાસ અને વૈરાગ્ય। અભ્યાસ એટલે કે નિરંતર મન જઈ રહ્યું છે એક તરફ, ત્યાંથી જે દિશામાં ન જવું જોઈએ એ દિશામાં જાય છે, ત્યાંથી પાછું વાળીને જે દિશામાં આપણે વાળવું છે એના માટે પાછું વળે,
પોતપોતાના જે ઈચ્છિત વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો નિરંતર અભ્યાસ, અને વૈરાગ્યનો અર્થ છે અનાસક્તિ. જ્યારે મન આપણું ચારે તરફ ભટકે છે એનું કારણ જ છે જે વિષય તરફ જાય છે, અનિચ્છિત વસ્તુ તરફ જાય છે એ તરફ એની આસક્તિ છે. તો આપણે એના માટેનો ફોર્મ્યુલા આપ્યો હતો, એક ઇક્વેશન આપ્યું હતું કે સી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પી, વેર સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એન્ડ પી ઇઝ ઇક્વલ ટુ પ્યુરિટી ઓફ માઇન્ડ. મન જેટલું શુદ્ધ થશે એટલી મનની એકાગ્રતા વધશે. પતંજલિ પણ કહે છે કે ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ બરાબર છે, પણ એટલું યાદ રાખવું જોઈએ કે અષ્ટાંગ યોગ જે પતંજલિ કહ્યો છે એમાં ધ્યાન એ સપ્તમ સોપાન છે. એની પહેલા યમ, નિયમ, પ્રાણાયામ, આસન, પ્રત્યાહાર અને ધારણા, એ પછી સપ્તમ સોપાન ધ્યાન, અને પછી અષ્ટમ સોપાન છે સમાધિ. પણ આપણને ઇન્સ્ટન્ટ સમાધિ પહેલા મેળવી લેવી છે. યમ નિયમનું પાલન કરવાની કોઈ આવશ્યકતા આપણને થતી નથી, અને એટલા જ માટે આપણે ફસાઈ જઈએ છીએ, આપણે છેતરાઈ જઈએ છીએ. અને એ વાત વારંવાર કરી છે કે જો તમને 150 રૂપિયામાં કોઈ રેફ્રિજરેટર આપતું હોય, કહે કે 150 રૂપિયામાં રેફ્રિજરેટર મળશે, તમે રેફ્રિજરેટર લઈ આવો, અને પછી તમે માથે હાથ દઈને રડો, અરે આ તો ફક્ત ડબલું નીકળ્યું, આ તો આમાં તો વસ્તુ ઠંડી રહેતી નથી, તો એમાં દોષ વેપારીનો નથી. એ તો વેપાર કરવા બેઠો છે, છેતરવા બેઠો છે. પણ તમે 150 રૂપિયામાં રેફ્રિજરેટર મળશે એવી આશા છેતરાઈ જાઓ, એ આપણી મૂર્ખાઈ છે. એવી જ રીતે જો કોઈ કહે કે ભાઈ આ ઇન્સ્ટન્ટ સમાધિ તમને આપી દેશું, કાંઈ કરવાની જરૂર નથી, જે સમાધિ મેળવવા માટે ઋષિ મુનિએ હજારો હજારો વર્ષ તપસ્યા કરી, એક પગે ખડે રહ્યા, બધાય મૂર્ખા હતા, હું તમને ઇન્સ્ટન્ટ સમાધિ આપું, આ ટેબ્લેટ ખાઓ ઇન્સ્ટન્ટ સમાધિ. અને આપણે જો છેતરાઈ જઈએ કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર એની પાછળ જો જઈએ, અને પાછળથી ખબર પડે અરે રે આ તો સમાધિ તો ઠીક છે, જે પહેલા આપણું મન હતું એ પણ આપણા મનમાંથી કાબૂમાંથી ગયું. તો મનનું નિયંત્રણ જ્યાં સુધી આપણા પોતાનું મનનું નિયંત્રણ આપણા પોતાના હાથમાં નહીં આવે, જ્યાં સુધી આપણને આપણા મનની સ્વાધીનતા નહીં મળે, જ્યાં સુધી મન આપણું નિયંત્રણમાં નહીં આવે, જ્યાં સુધી મન આપણું શુદ્ધ નહીં બને ત્યાં સુધી, અને જ્યાં સુધી મન આપણું નિયમમાં નહીં આવે ત્યાં સુધી મનની એકાગ્રતા મેળવવી અથવા ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં આગળ વધવું એ અશક્ય છે, અશક્ય છે, અશક્ય છે. વારંવાર આ વાતો આપણા શાસ્ત્રો, આપણા મહાન પુરુષો આ બધા કહી રહ્યા છે. એટલા માટે એની કિંમત ચૂકવવી પડે, મનને કેન્દ્રમાં રાખ, મનને નિયંત્રણમાં રાખવું પડે. મનને નિયંત્રણમાં રાખવું હોય, મને નિયમિત રાખવું હોય, મનને ઓર્ગેનાઇઝ રાખવું હોય, મનને શુદ્ધ કરવું હોય, એના માટે નિરંતર અભ્યાસની આવશ્યકતા છે, દૈનંદિન અભ્યાસની આવશ્યકતા છે. કેવળ એકવાર આપણે કોઈ વાત સાંભળી લીધી અથવા એકવાર આપણે અભ્યાસ કરી લીધો, બસ હવે તો બસ આજે એકાગ્રતા ધ્યાનનું લેક્ચર સાંભળ્યું, આપણને એકાગ્રતા મળી ગઈ, ચાલો, એ કદી સંભવ નથી, કદી શક્ય નથી. જો એવી જાતની કોઈ વાત કોઈ કહેતું હોય તો એ વાતને આપણે માનવી ન જોઈએ, કારણ કે જેમ આપણે પહેલા પણ વિસ્તારથી વાત કરી, આપણા મનના બે પ્રકાર છે, ચેતન મન અને અચેતન મન, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. અને આ અચેતન મન હજારો જન્મોના સંસ્કારોના પરિબળોથી ભરપૂર પરિપાક રૂપે જે બન્યું છે, એ સંસ્કારોવાળું મન બદલવું એ સરળ વાત નથી. તો ધીરે ધીરે ધીરે, પણ એવું બની શકે છે કે કોઈકનું અનકોન્શિયસ માઇન્ડ, કોઈકનું અચેતન મન અત્યંત શુદ્ધ હોય, ફક્ત થોડા ફટકા લાગવાની જરૂર હોય, અને કોઈકનું મન અચેતન મન ઘણા સંસ્કારોથી, ઘણા ખરાબ સંસ્કારોથી ભરાયેલું હોય. એ તો જ્યારે આપણે ક્લિનિંગ પ્રોસેસ શરૂ કરીએ, પ્યુરિફિકેશન પ્રોસેસ શરૂ કરીએ, જ્યારે સફાઈનું અભિયાન શરૂ કરીએ, ત્યારે આપણને ખબર પડશે અંદરમાં કેટલી ગંદકી છે, અંદરમાં કેટલો કચરો છે. પણ અંદરનો કચરો જ્યારે બહાર નીકળે ત્યારે ગભરાઈ જવાનું નથી, કારણ કે એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક તો ઉપાય એવો છે કે જેમ છે એમ, બહુ સરસ, કેવું છે, સરસ મકાન છે, બહારથી જોયું ડ્રોઈંગ રૂમ બહુ સરસ છે, પણ કોઈ ગોડાઉનમાં આવીને જુએ તો અરર, આ જે સબકોન્શિયસ માઇન્ડ છે આપણું ગોડાઉન છે. પણ એ ગોડાઉન પણ દિવાળીના સમયે જે સાફ ન કરીએ, ધીરે 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 એ ગોડાઉન ડ્રોઈંગ રૂમમાં આવશે અને આખું ઘર ગોડાઉન બની જશે. એવી જ રીતે આ અનકોન્શિયસ માઇન્ડની ક્લિનિંગ જ્યારે પ્યુરિફિકેશન શરૂ થાય, તો શરૂઆતમાં ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં તો એમ લાગશે કે આપણે રિવર્સ ગિયરમાં જઈ રહી છે ગાડી, આ તો આના પહેલા આપણે સારા હતા, આના કરતા તો આપણે પહેલા જ સારા હતા,
आ तो एकाग्रता ध्यान नो अभ्यास प्रारंभ कर्यो, आपणा मन में आटली बधी गंदगी छे, आटलू बधा विचार, उल्टाना खराब विचारो आवे छे, पण एनाथी गभराई जवानुं नथी। आ साची दिशा में आपणे जई रह्या छीए, धीरे 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 आज अंदरनी गंदगी बहार आवे छे, ने बहारनी गंदगी साव बहार निकली जशे, अने त्यारे खरेखर आपणे मानसिक रूपे स्वस्थ थईशुं, त्यारे खरेखरुं मन पवित्र बनशे, मन शुद्ध बनशे, अने आ मन शुद्ध बनशे त्यारे ज आपणे एकाग्रता अने ध्यानो अभ्यास आपणा माटे सरळ बनशे। स्वामी ब्रह्मानंदजी महाराज रामकृष्ण देवना अंतरंग पार्षद, अंतरंग शिष्य, एमने एक शिष्य पूछे छे के महाराज आ मैं सांभळ्युं छे के कुंडलीनी जागरण ए बहु आवश्यक छे, कुंडलीनी जागरण जो थाय तो समाधि अवस्था प्राप्त थाय, आ योगिक प्रक्रिया छे, योग पातंजल योग सूत्र प्रमाणे अथवा योगिक प्रक्रिया प्रमाणे शुं छे, राजयोगी राजयोग प्रमाणे शुं कहे छे, राजयोग प्रमाणे कहे छे के दरेके दरेक व्यक्तिमां कुंडलीनी शक्ति रहेली छे, पण ए कुंडलीनी शक्ति सुप्त आकारे छे, ए सूती छे, सुप्त आकारे छे, क्यां छे? मूलाधारमां छे। मूलाधार एवा षटचक्रनी वात करी, मूलाधार थी माडीने सहस्त्रार सुधी षटचक्र छे दरेक व्यक्तिनी अंदर ए सूक्ष्म चक्रो, अने ए मूलाधारमां कुंडलीनी शक्ति ईड़ा अने पिंगला ए बे नाड़ीओनी वच्चे सुषुम्ना नाड़ी, ए सुषुम्ना नाड़ी जे छे एना नीचे जे मूलाधारमां ए कुंडलीनी शक्ति सुप्ताकार रहेली छे। पछी ज्यारे आ कुंडलीनी शक्तिनुं जागरण थाय छे त्यारे धीरे धीरे ए सुषुम्ना नाड़ीमांथी ए कुंडलीनी शक्ति ऊपर चढ़े छे, ने ज्यारे सहस्त्रारमां ए आवे छे त्यारे समाधि प्राप्त थाय छे, निर्विकल्प समाधि प्राप्त थाय छे, त्यारे मनुष्यने पूर्णता प्राप्त थाय छे। आ राजयोगनुं लक्ष्य छे, राजयोगनुं लक्ष्य छे कुंडलीनी शक्तिनुं जागरण करवुं अने एने सहस्त्रार सुधी पहोंचाडवी, जे सुप्ताकार छे एने जगाडवी, एने जागृत करवी, अने एटला ज माटे एक गीत श्री रामकृष्ण खूब गाता, बंगाळी गीत, जागो जागो मां कुल कुंडलिनी, हे मां कुल कुंडलिनी तमे जागृत थाओ, तमे जो जागृत थाशो, तमे जो जागृत थाशो तो धीरे धीरे आध्यात्मिक आ मन शुद्ध थाशे, धीरे धीरे आध्यात्मिक जागृति आवशे, अने ए ज आ दिव्यतानी प्राप्ति, अनंत सुखनी प्राप्ति, अनंत शांतिनी प्राप्ति, मननुं पूर्णत्व प्रगट, मननी पूर्ण एकाग्रता, के ज्यारे विकल्प नामनी कोई वस्तु मनमां नथी रही एने कहेवाय निर्विकल्प समाधि। आ छे मननी एकाग्रतानी पूर्णतानी शक्ति, ए पूर्णतानी स्थिति पहोंची जाय क्यारे? के ज्यारे आ कुंडलीनी शक्तिनुं जागरण थाय अने सहस्त्रारमां जाय। तो जागो जागो हेमा कुल कुंडलिनी ए गीत गाता। तो स्वामी ब्रह्मानंदजी महाराज ने पूछे छे आ कुंडलिनी शक्तिनुं जागरण एना माटे शा उपाय छे, क्या क्या उपाय छे? तो स्वामी ब्रह्मानंदजी महाराज कहे छे कुंडलिनी जागरणना घणा उपाय छे, पण आ युग माटे हुं तमने सरळ उपाय कहूं छुं। आ युगमां सरळ उपाय छे कुंडलिनी जागरणनो, भगवानुं नाम लेवुं, ईश्वरनुं नाम, ए आ युग माटे सर्वश्रेष्ठ अने सरळमां सरळ उपाय छे। बाकी बधी रीते बाकी बधा उपायो पण छे, पण आ तमने सरळमां सरळ उपाय कह्यो। एवी ज रीते बीजी पण वात छे, जे आपणे पवित्रतानी वात करी, मनने शुद्ध थवानी वात, मनने शुद्ध क्यारे थाय? तो मन शुद्ध करवाना पण घणा उपायो, ए वाते पण एनी वात पण स्वामी ब्रह्मानंदजी महाराज कहे छे के जुओ, मनने शुद्ध करवा माटे सर्वश्रेष्ठ उपाय छे ईश्वरनुं नाम लेवुं। स्वामी शिवानंदजी महापुरुष महाराज ए पण कहेता प्रभुनुं नाम, प्रभुनुं ध्यान ए मनने शुद्ध करवानो सर्वश्रेष्ठ उपाय छे। मां शारदा देवीने एकवार पूछवामां आव्युं के मां आ कुलकुंडलीनी जागृत केवी रीते थाय? तो मां कहे छे बेटा कुलकुंडलीनी ज्यां सुधी जागृत न थाय त्यां सुधी व्यक्तिने कोई दिवस दिव्यतानी प्राप्ति थई नहीं, थाय नहीं, पूर्णतानी प्राप्ति थाय नहीं। एटले कुलकुंडलीनी जागरण थवी तो बहु आवश्यक छे, पण ए कुलकुंडलीनी जागरण माटे तमारे कंई करवुं पड़शे। तो शुं करूं? ईश्वरनुं नामनो जप करो। सर्वश्रेष्ठ अने सरळतम उपाय तमने बताऊं छुं, ईश्वरना नामनो जप करो। पण मां मन तो बहु चंचल छे, मन बहु चंचल छे, मन एकाग्र थतुं नथी, चारे तरफ भटके छे। मां शारदा देवी कहे छे हा बेटा तारी वात साची छे, मननो स्वभाव ज चंचल छे। पहला पण आपणे वात करी श्री कृष्ण भगवान जे वात कहे छे ए ज वात मां शारदा देवी कहे छे। स्वामी विवेकानंद पण एज कहे छे के जुओ आ मन केवुं छे, मन स्वभावथी चंचल छे। केवुं चंचल? ए उपमा बहु सुंदर आपे छे के एक વાનર હતો, વાનર આ મન કેવું છે? વાનર જેવું છે। તો વાનર સ્વભાવથી ચંચળ હોય, અને એ વાનરને પછી બાકી હતું થોડું, તો એને
दारू पावामां आव्यो। एक तो वानर स्वभावथी चंचल उछळकूद करे, एमां जो दारू पायो एटले हजी वधारे उछळकूद करवा मंडी गयो। एमां बाकी हतुं तो एक विषीय डंख मार्यो एटले हजी वधारे उछळकूद करवा मंडी गयो। ए वानर हजी बाकी हतुं, एना मनमां एक भूत पेसी गयुं। ए भूत पेसी जवाथी हजी वधारे उछळकूद करवा मंडे। तो स्वामी विवेकानंद कहे छे, आपणुं बधानुं मन केवुं छे? आपणुं मन छे पेला वानर जेवुं, एक तो स्वभावथी चंचल, એમાં બાકી હતું એમાં આપણે આ ઈચ્છારૂપી દારૂ ઢીંચ્યો છે। મને આ જોઈએ છે, મને તે જોઈએ છે, મને આ કરવું છે, મને આ કરવું છે। કેટલી બધી પ્રકારની ઈચ્છાઓ હંમેશા આપણા મનમાં ઉઠતી રહે છે, બધી ઈચ્છાઓ, એ બધી ઈચ્છારૂપી દારૂ, એ દારૂ ઢીંચીએ છીએ એટલે મન હજી વધારે ચંચળ થાય છે। પછી બાકી હોય ઈર્ષ્યારૂપી વિછીનો ડંખ લાગે છે કોઈની જે, હા આને કેમ આમ થઈ ગયું, આ કેમ આગળ વધી ગયું, આને કેમ આમ થઈ ગયું, ના 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 મને એ નહીં પોસાય, હું નહીં જોઈ શકું। આ ઈર્ષા, ઈર્ષ્યારૂપી જયારે વિચરો ડંખ લાગે ત્યારે મન હજી વધુ ચંચળ થઈ જાય। અને પાછું બાકી હોય અહંકારરૂપી ભૂત, હું જાણતા નથી હું કોણ છું, હું આમ છું, મારાથી આમ નથી શકે, એ કોણ અને કહેવાળો, આ અહંકારરૂપી ભૂત, આ બધું જયારે ભેગું થાય ત્યારે હજી આ વાનર, આ મન એ ચંચળ થઈ જાય। આવું ચંચળ મન, આવા ચંચળ મનને વશ કરવું, એકાગ્રતા એકાગ્ર કરવું એ અત્યંત કઠિન છે, પણ આપણે બીવાનું નથી, એ કઠિન કામ પણ સરળ થઈ જશે। એના માટેના ઉપાયો આપણી પાસે ઘણા ઉપાયો છે, એક ઉપાય નહીં, કેટલી જાતના હથિયાર છે, યુદ્ધમાં ભૂમિમાં કેટલી બધી પ્રકારના હથિયારો લઈને જાય, એક હથિયારથી કામ ન થાય બીજો હથિયાર લે, બીજો હથિયાર નહીં તો ત્રીજા હથિયારથી કામ કરે, કેટલીક વાર એક સાથે ઘણા હથિયારો કામ કરવા પડે, કારણ કે જેટલું યુદ્ધ ભીષણ એટલા બધા હથિયારો। આવી રીતે આ જે ભીષણમાં ભીષણ યુદ્ધ છે, આધ્યાત્મિક યુદ્ધ, એના માટે આપણી પાસે ઘણા હથિયારો છે, ડરવાની વાત નથી। તો શ્રી કૃષ્ણ ભગવાન પણ એ જ કહે છે, અર્જુન કહે છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મનને વાયોરી વસ્તુ દુષ્કરમ। હે પ્રભુ, તમે આ બધી વાત તો કરો છો, આમ આમ તમારે મનને એકાગ્ર કરવું, આમ કરવું, આમ ધ્યાન કરવું, પણ આ બધું મારા મનમાં કાંઈ મગજમાં ઉતરતું નથી, મારું મન એટલું ચંચળ છે કે આ બધો જાતનો અભ્યાસ મારાથી થઈ શકશે નહીં। મને તો એમ લાગે છે કે વાયુને મુઠ્ઠીમાં રાખવું, એ મુઠ્ઠીમાં બાંધી રાખવું વાયુને, એ કેટલું કઠિન છે, પણ એ કદાચ બની શકે શક્ય, પણ મનને પોતાના વશ કરવું એનાથી વધુ હું કઠિન માનું છું। અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન એમ નથી કહેતા, હે નામર્દ, આ બધી ખોટી વાત નામર્દાયની વાત કરે છે, જેમ બીજા અધ્યાયમાં કહ્યું ને, કુતચ સ્વા કશ મિલમિલમ, જ્યારે અર્જુને કહ્યું, બધા એ સગાવાલાને જોઈને કહે છે, નહીં નહીં હું યુદ્ધ નહીં કરું, પ્રભુ મારાથી યુદ્ધ નહીં થાય, આ બધાને હું પોતાના ગુરુને મારું જ, ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, મારા ગુરુજન, મારા પિતામહ, એને હું મારીશ, એની સાથે હું યુદ્ધ નહીં કરી શકું। અને બેસી જાય છે, હથિયાર ફેંકી દે છે, ધનુષ બાણ ફેંકી દે છે, નહીં હું યુદ્ધ નહીં કરું। અને ત્યારે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ ફટકારે છે, ખૂબ વળે છે, કહે છે, કુતત્સ્વા કશમિલમિદમ વિષ્મે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબેમ માસ્મગમ પાર્થ નહી તત્વ ઉપપદ્ધતિ ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ। ઉભો થઈ જા, આ નામર્દાય છોડ, કાયરતા છોડ, તને આ કાયરતા શોભતી નથી। ત્યારે ખૂબ જોરદાર ફટકારે છે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને। પણ અત્યારે જયારે અર્જુન કહે છે, હે પ્રભુ આ મન ખૂબ ચંચળ છે, આને વશ કરવું તો મને એમ લાગે છે કે વાયુને મુઠ્ઠીમાં બાંધવું એના કરતા વધારે કઠિન છે, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એને વર્તતા નથી, ફટકારતા નથી। આ શું નામર્દાયની વાત કરે છે, ના શું કહે છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલન, એ વાતમાં કોઈ સંશય નથી, અર્જુન તારી વાત સાવ સાચી છે, આ મનને ચ વશ કરવું ખૂબ કઠિન છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલન, અત્યંત કઠિન છે પરંતુ અશક્ય નથી। અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્ય ચ ગૃહ્યતે, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ધીરે 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 આ અત્યંત અવશ થયા જેવું મન એ વશમાં આવે છે। એની જાતને એના ઘણા બધા ઉપાયોની આપણે વાત કરી, હજી પણ કરીશું, પણ જે મુખ્ય ઉપાય કે મન જેટલું શુદ્ધ થશે એટલું મનને નિયંત્રણમાં રાખવું સરળ થશે, મન જેટલું શુદ્ધ થશે એટલી મનની એકાગ્રતા આવશે, અને આ મનની શુદ્ધતા પ્રાપ્ત કરવા માટેનો સરળતમ ઉપાય બતાવે છે ધ્યાન, પ્રાર્થના, મન ઈશ્વરના નામનો જપ, કેટલા બધા હથિયારો આપણી પાસે છે। ક્યારેક ક્યારેક ધ્યાન તો ઘણા બધા માટે શરૂઆતમાં ખૂબ કઠિન થઈ પડે છે, તેના માટે બીજું હથિયાર બતાવે છે ઈશ્વરનું નામ। ઈશ્વરના નામનો જપ કરવાથી ધીરે ધીરે જે મન, જે વાત કહી માં શારદા દેવીએ, એમને વાત કરે છે શિષ્ય, મા મન તો બહુ ચંચળ છે,
ત્યારે માં કહે છે હા તારી વાત સાચી છે. આ મન કેવું છે? ગાંડા હાથી જેવું છે. ગાંડા હાથીને જેવી રીતે નિયંત્રણમાં રાખવું ખૂબ મુશ્કેલ, એવી રીતે આ મન તો ગાંડા હાથી જેવું છે, ખૂબ છૂટે છે પોતાની ઈચ્છિત વસ્તુ તરફ. એને પાછળ લાવીને પોતાના વિષયમાં પરવવું, ભણવામાં હોય કે ઈશ્વરના નામમાં હોય કે પોતાના કાર્યમાં હોય, ચારે તરફ છૂટી હોય, પકડીને પાછું લાવવું ખૂબ કઠિન છે. પણ જાણો છો, આ જે ગાંડા જેવું, ગાંડા હાથી જેવું મન છે, એને પણ ધીરે ધીરે વશ કરી શકાય છે. એ વશ કરવાનો ઉપાય શું છે? માં શારદેવ કહે છે ને, વશ કરવાના ઘણા ઉપાય, પણ એમાંનું એક સરળમાં સરળ ઉપાય તમને બતાવું છું. ઈશ્વરના નામનો જપ કરો, ધીરે 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 આ મન પોતાના વશમાં આવી જશે. બીજી વાત સુંદર કહે છે, જો બેટા ગભરાઈશ નહીં, આ મન ચંચળ છે, મન એકાગ્ર નથી થતું, એના માટે દુઃખી થઈશ નહીં, હતાશ થઈશ નહીં, નિરાશ થઈશ નહીં. આ તો મનનો સ્વભાવ જ એવો છે, એનાથી નિરાશ થવાનું નહીં. મનનો સ્વભાવ કેવો છે? હંમેશા નીચી દિશા તરફ જાય છે, હંમેશા ખરાબ વિષયો તરફ જ જાય છે. આ મનનો સ્વભાવ જ છે. જેવી રીતે બહુ સુંદર એક્ઝામ્પલ આપે છે, બહુ સુંદર ઉદાહરણ આપે માં શારદા દેવી, કે જેવી રીતે પાણી, પાણી શું થાય? પાણીનો સ્વભાવ છે નીચે તરફ જાય. તમે જુઓ, જ્યાં ઢાળ હશે ત્યાં પાણી વહી જશે, જે તરફ ઢાળ હશે એ તરફ પાણી વહી જશે. તમે અહીંયા નાખ્યું હશે પાણી, પણ જો ઢાળ હશે તો પેલી તરફ ઢાળ તરફ પાણી વહી જશે. એવી જ રીતે આ મનનો સ્વભાવ જ છે ખરાબ વસ્તુ તરફ જવું, ઊંચી સારી વસ્તુ તરફ જવાનો સ્વભાવ નથી. સ્વભાવ જ છે, ટીવી જોવું વધારે ગમશે, સિનેમા તરફ વધારે જવું ગમશે, નોવેલ્સ વાંચવી વધારે ગમશે, મનનો સ્વભાવ જ છે. પણ એને કહો કે તમે ભગવાનની ચોપડી વાંચો, ના એ નથી ગમતું, બોરિંગ લાગે છે, ખૂબ બોરિંગ. કોઈ સારી આ બધી આવે સારા સારા પ્રવચન, ના એ તો બોરિંગ લાગે છે. હા કોઈ એ મસાલેદાર કોઈ હોય તો હા એ સારું લાગે છે. મનનો સ્વભાવ જ છે, એમાં નવી વાત નથી, આજની વાત નથી, હજારો વર્ષોથી દરેકે દરેક મનુષ્ય માટે આજ વસ્તુ રહી છે, આપણા માટે કોઈ નવો પ્રશ્ન નથી. હા આજના સમાજમાં હજી વધુ આપણને ભોગની સામગ્રી મળી છે. ઘર બેઠા આપણને આટલી બધી ચેનલ્સ મળે છે, આટલા બધા પદાર્થો મળે છે, આટલા બધા ડાયવર્શન્સ મળે છે. આજના યુવા સમાજ પાસે જેટલા ડાયવર્શન્સ છે એટલા આજથી 15 વર્ષ પહેલા નહોતા. 15,000 વર્ષ પહેલાની વાત છોડો, 1500 વર્ષ પહેલાની વાત છોડો, 15 વર્ષ પહેલા પણ આજે જે ટેમ્પટેશન જેટલા ડાયવર્શન્સ યુવા સમાજ માટે છે એટલા નહોતા. એટલે આજના યુવા સમાજ માટે આ મનને વશ કરવું હજુ વધારે કઠિન. કેમ? કેટલી બધી અત્યારે સામગ્રીઓ છે જેમાંથી મનને પાછું લઈ અને પોતાના ઈચ્છિત વસ્તુમાં લગાડવાનું છે. એટલે મન તો વધુ કઠિન હોય ત્યારે વધુ વધારે આપણે હથિયારો લાવવા જોઈએ, વધુ હિંમતભર એ લડાઈનું એ યુદ્ધ કરવું જોઈએ. તો એના માટે મા શારદા દેવી બહુ સુંદર ઉપાય બતાવે છે કે જો આ જે મન, એનો સ્વભાવ જ છે નીચી વસ્તુ તરફ જવું, પાણીનો સ્વભાવ જ છે કે જ્યાં ઢાળ હોય ત્યાં જાય. પણ એક વાત છે, જો તમે પંપ લગાડી દો, મોટર લગાડી દો, મોટર દ્વારા એ પાણી ઉપર ચડી શકે. કેટલી સુંદર ઉદાહરણ આપે છે કે ઇલેક્ટ્રિક મોટર તમે લગાડી દો, કાં ડીઝલ પંપ લગાડી દો, જે તમારે લગાડવું હોય, તો નીચેના માળે નહીં 7મા માળ સુધી પાણી પહોંચશે. પાણીનો સ્વભાવ તો નીચે તરફ જવાનો છે. તમે 7મા માળે આપો, તમને 7મા માળે પાણી નાખો, તમને પંપ નહીં લગાડવો પડે, પોતાની મેળે પાણી નીચે આવી જશે. પણ નીચેથી તમને 7મા માળે લગાડવું હોય તો, મનને ઉપર ચડાવવું હોય તો, મને ઊંચી વસ્તુ તરફ લઈ જવું હોય તો પંપ લગાડવો પડે, મોટર લગાડવો પડે. આ પંપ અને મોટર શું છે? પંપ અને મોટર છે માં શારદેવ કહે છે ભગવાનના નામનું નામ. ભગવાનના નામ રૂપી મોટર લગાડી દો, બસ ધીરે 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 પાણી ઉપર ચડશે, મન ઊંચી વસ્તુ તરફ જશે, મન પોતાની મેળે ભગવાનમાં જશે, મન પોતાની મેળે સારી વસ્તુ તરફ જશે. અને જે નીચે વસ્તુ તરફ જાય છે એમાંથી મન ઉપર આવી જશે પોતાની મેળે. એનો સ્વભાવ જોકે નીચે તરફ જવાનો છે, પણ આ પંપ તમે લગાડી દેશો તો એ પંપ પાણી ઉપર જશે, મન ઊંચી વસ્તુ તરફ જશે, સારી વસ્તુ તરફ જશે. પંપ લગાડવાનો છે. એટલે સ્વામી બ્રહ્માનંદજી કહે છે, ઇટર્નલ કમ્પેનિયન અંગ્રેજીમાં પુસ્તક છે, એનું ગુજરાતીમાં અનુવાદ થયો છે, ધ્યાન ધર્મ અને સાધના, બહુ સુંદર પુસ્તક. એમાં શું કહે છે? લેટ ધ વ્હીલ ઓફ ધ નેમ ઓફ ગોડ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ એમિટ્સ ઓલ ધ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. જેટલી તમારે જીવનની જેટલી ક્રિયાઓ છે, જેટલા ક્રિયાકલાપો, જેટલા કર્મો છે, એની વચ્ચે શું કરવાનું? આ એક મશીનને ચાલુ કરી દેવાનું. કેવું મશીન? ભગવાનના નામનું મશીન. લેટ ધ વ્હીલ ઓફ ધ નેમ ઓફ ગોડ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ એમિટ્સ ઓલ ધ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. તો એનાથી શું થશે? મનમાં ખૂબ શાંતિ મળશે. હજારો હજારો જન્મોના આપણે જે કર્મો છે કપાઈ જશે. એ એક વિશેષ ફાયદો માં શારદા દેવી કહે છે. માં શારદાને પૂછવામાં આવ્યું કે માં, કોઈના પ્રારબ્ધમાં લખાયેલું છે, જે કંઈ લખાયેલું છે એને શું બદલી શકાય?
પ્રારબ્ધમાં લખાયેલું છે કે હું ફેલ થઈશ, પ્રારબ્ધમાં લખાયેલું છે મને કુહાડીનો ઘા મળશે, પ્રારબ્ધમાં લખાયેલું છે મારું તલવાર દ્વારા મરણ થશે. આ જે પ્રારબ્ધમાં લખાયેલું છે એને બદલાવી શકાય? તો માં શારદાજી કે છે હા, ઈશ્વરના નામનો જપ કરવાથી, ઈશ્વરને શરણાગત થવાથી જે પ્રારબ્ધ હોય છે એ પણ બદલાવી શકાય. પણ હા, એટલું છે કે તમને જો કુહાડીનો ઘા મળવાનો હશે તો એક અલ્પિનનો ઘા મળશે, થોડુંક તો મળશે જ, કારણ કે સાવ તો બદલાવી નહીં શકાય, પણ એની જે ઇન્ટેન્સિટી છે, એનું જે દુઃખ છે એ દુઃખ ઓછું કરી શકાય, હળવું કરી શકાય, એટલી વાત શક્ય બને. કેવી રીતે? ભગવાનને શરણાગત થવાથી, ઈશ્વરને શરણાગત થવાથી, ઈશ્વરનું નામ લેવાથી, ઈશ્વરનું નામ આ પ્રારબ્ધને પણ, પ્રારબ્ધનો સામનો કરી શકે છે, પ્રારબ્ધને બદલાવી શકે છે. વિધાતાએ પોતાને હાથેથી કાંઈ લખેલું હોય એ પોતાની હાથેથી લૂછી નાખે. જો ઈશ્વરને કોઈ શરણાગત થાય, ઈશ્વરનું નામ લે, તો આ ઈશ્વરનું નામ, એના નામનો જપ, એ જે એક મશીન, જે વ્હીલ, એક ચક્ર, જેમ ચક્કર ચાલે, ચક્કર ભગવાનના નામનું જે ચક્કર ચાલતું રહીએ, ધીરે 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 એવી જો આદત આવી જાય તો આ મનને શુદ્ધ થવાનું એક સુંદરમાં સુંદર ઉપાય આપણને મળી જાય. એ પણ કઠિન છે, પણ બાકી બધી વસ્તુઓ કરતાં સરળ છે. અને એનાથી શું થાય છે? એનાથી મન શુદ્ધ થશે, મનની ચંચળતા ઓછી થશે. જે મનનો સ્વભાવ ફક્ત નીચે તરફ જવાનો છે, મન ઉપર તરફ જવાનું શરૂ થઈ જશે અને ધ્યાનમાં મન લાગશે, મનની એકાગ્રતા મળશે, જે કંઈ આપણે કાર્ય કરશું એમાં સફળતા મળશે. કારણ કે મનની બધી કાર્યની સફળતાનો આધાર છે એકાગ્રતા, અને મનની એકાગ્રતાને મેળવવા માટે મનને શુદ્ધ કરવું પડે. મનને શુદ્ધતા મેળવવા માટે આ ભગવાનના નામનો જપ એ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. એટલા માટે માં શારદા દેવી એ સમજાવીને કહે છે કે જો મનનો સ્વભાવ નીચે છે પણ આ ભગવાનનું નામનું ચક્ર લાગી જાય, એ મશીન જો લાગી જાય તો એ મન ઉપર તરફ જશે. એકવાર માં શારદા દેવી બેઠા છે ત્યાં જયરામ બાટીમાં, ત્યાં રસોડામાં શાક સમારી રહ્યા છે કે કામ કરી રહ્યા છે, અને ત્યારે પાસે છે બ્રહ્મચારી કૃષ્ણલાલ. એ માં શારદા દેવીનો આ એક દૈનંદિન કાર્યક્રમ હતો કે ત્યાંથી ટપાલ જ્યારે આવે, એ ટપાલ નહીં, જ્યારે શાક સમારતો ત્યારે કોઈ સંભળાવી દે. માં શારદા દેવી શું કરતા પોતે વિચાર કરો. માં શારદા દેવી જગત જનની, સમસ્ત જગતની માતા, સ્વયં એ સામ્રાજ્ઞી સમસ્ત વિશ્વની, પણ શું કરે છે? સવારથી સાંજ સુધી, આપણે કહીએ છીએ મને સમય નથી, ક્યારે જ ભગવાન નામ લેવું, ક્યારે ધ્યાન કરવું, આ બધા માટે ટાઈમ ક્યાં છે, સમય ક્યાં છે? પણ માં શારદા દેવી શું કહે છે કે હું પોતે ભગવાનના નામનો જપ કરતી, 1,00,000 જપ કરતી, 1,00,000 જપ કરતી, એમ માં શારદાજી પોતે કહે છે. માનવામાં આવી વાત નથી, માનવામાં આવી વાત છે. માં શારદાજી કહે છે કે હું 1,00,000 જપ કરતી, અને શું કરતા ત્યારે? ત્યારે કહે છે દક્ષિણેશ્વરમાં જયારે હતા, નૌબતખાનામાં રહે છે, રામકૃષ્ણદેવ જે રહે છે એના સામેના ઓરડામાં, નાનકડી ઓરડી, આવડી નાનકડી ઓરડી, જે દક્ષિણેશ્વર ગયા છે એમને ખબર છે તમારે નીચે પેસવું હોય તો માથામાં લાગે, એટલે આવી રીતે નીચે જઈને કરવું પડે, આવડી નાનકડી ઓરડી. એ ઓરડીમાં જ એમનું સ્ટોર, એમાં જ એમનું કિચન, એમાં જ એમનું ડ્રોઈંગ રૂમ, એમાં જ એમનું શયનઘર, એમના જ એમનું બેડરૂમ, અને સાથે પછી લક્ષ્મી દીદી પણ રહે છે નાનકડામાં. સવારથી સાંજ સુધી કેટલા બધા પ્રકારનું કામ, રસોઈ બનાવી, રામકૃષ્ણદેવ માટે રસોઈ બનાવી, એમના ભક્તો એના માટે રસોઈ બનાવી, એ ગયા તો વળી નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ એમના માટે વિશેષ રસોઈ બનાવી, એ જાય તો બીજા ભક્તો એના માટે રસોઈ બનાવવાની, એમાં જ બધું કરવાનું, જેટલું ઘરનું કામ કરવાનું, અને એ બધું કામ કરતા કરતા પણ 1,00,000 જપ કરતી. જયરામ બાટીમાં શું કહે છે, એમનું રૂટીન કેવો છે? એમને આપણે કહે છે ને મારું તો બહુ ફિક્સ રૂટીન છે, બહુ ટાઈટ રૂટીન છે, એમાં ક્યાં તમે ભગવાન નામને કહો છો, ક્યાં તમે સ્વામી વિવેકાની ચોપડી વાંચવાનું કહો છો, ક્યાં તમે ભગવાનની ચોપડી વાંચવાનું કહો, અહીંયા ટાઈમ ક્યાં છે? ટાઈટ રૂટીન. તો ટાઈટ રૂટીનની વાત, માં શારદાદી સવારના 3 વાગ્યા ઉઠી જાય છે, ઉઠીને થોડુંક જપ ધ્યાન પ્રાર્થના કરીને તરત જ કોઈક આવ્યા છે ભક્તો એમના માટે ચા દેવી પડે. હવે ગામડામાં ચા માટે ત્યાં દૂધ ક્યાંથી મળે? તો બધી જગ્યાએ બારણે બારણે જાય છે, દરેક દરેક થોડીક ભીખ માગવા માટે, થોડુંક દૂધ આપશો, દરેક બારણે બારણે જાય છે, થોડુંક દૂધ આપશો, મારો દીકરો આવ્યો છે કલકત્તાથી, બધા એમના સંતાન હતા, મારું સંતાન આવ્યું છે કલકત્તાથી, સંન્યાસીઓ પણ એમના સંતાન, રામકૃષ્ણના શિષ્યો પણ એમના સંતાન, હજારો એમના સંતાન માં શારદા દેવીના. તો બારણે બારણે ભીખ માગે છે ક્યાંકથી દૂધ મળે, એ દૂધ લાવે, પછી એમને ચા બનાવે, કપડાં ધોવે, બાકી બધા ભક્તોને માટેની સેવા કરે, એમના માટે રસોઈ બનાવે, એમને શાક સમારે, બધું કરે,
અને પછી નાઈ ધોઈને પાછા મંત્ર દીક્ષા દેવા બેસે, પાછા પોતે ગુરુ પણ બને. ગુરુ મંત્ર દીક્ષા દીધા પછી પાછા પોતે જ માં બનીને પાછા જેને મંત્ર દીક્ષા આપી એ શિષ્યને પાછી સેવા કરે છે, એમને પાછા જમાડે છે, એની આઠી એઠી પાતળ ઉપાડે છે. એ પાતળ ઉપાડી પાછું સમય સફાઈ કરવી, રસોઈ સફાઈ કરવી, બધી ઘરની સફાઈ કરવી, પૂજાના ઓરડાની સફાઈ કરવી, પૂજાના ઓરડાની સામગ્રી કરવી, સવારથી સાંજ સુધી કામ કરે છે. અને તેમ છતાં કહે છે માં શારદા દેવી કે હું પોતે 1,00,000 જપ કરતી. માનવામાં ના આવે, અશક્ય લાગે. રામકૃષ્ણ મઠ મિશનના એડમિનિસ્ટ્રેશન એમના હાથમાં હતું, કેટલી બધી ટપાલો આવે, એના જવાબો એમને ડિક્ટેશન કરાવવા પડે, કેટલી કેટલી જાતની સમસ્યા લઈને સ્વામી શારદાનંદજી આવે છે. સ્વામી વિવેકાનંદ જીવતા ત્યારે એ પણ માને પૂછતા હતા, બધી વાતો માને પૂછીને થાય છે. તો આખા વર્લ્ડ રામકૃષ્ણ મઠ મિશનનું જે વર્લ્ડ આખું ઓર્ગેનાઇઝેશન એનું સંચાલન એડમિનિસ્ટ્રેશન કરે છે. પોતે મહાન ગુરુ બનીને કેટલા હજારો ભક્તોને મંત્ર દીક્ષા આપે છે, ઘરનું બધું કામ કરે છે, બધાને જમાડે છે, નાનાથી લઈને આટલું મોટું બધું કામ કરે છે, અને તેમ છતાં માં કહે છે હું 1,00,000 જપ કરતી. કેવી રીતે શક્ય બને? કારણ કે ઉદાહરણ પાછું આપે છે કે જુઓ, વે ઓફ એ પિલગ્રીમ એ પુસ્તકને મેં આની પહેલા પણ એ આપ્યું હતું, એની વિસ્તારની વાતો આવતા વખતે કરશું જો શક્ય બનશે તો. ધ વે ઓફ એ પિલગ્રીમ બહુ સુંદર પુસ્તક છે. તો એમાં લખ્યું છે કે જ્યારે મંત્રોનો જપ જ્યારે કરે તો ધીરે 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 મંત્રનો જપની સ્પીડ એટલી વધી જાય કે દરેક નિશ્વાસ સાથે વધી જાય, પ્રત્યેક શ્વાસ સાથે એક એક મંત્ર જપતે. હજી એનાથી આગળ વધે ત્યારે દરેક હાર્ટ બીટ સાથે, હૃદયના દરેક ધબકારા સાથે એ મંત્રનો જપ નીકળે. અચ્છા, હૃદયના ધબકારા માની લો 72 માની લ્યો, પ્રત્યેક મિનિટમાં 72 ધબકારા, એક મિનિટમાં 72 ધબકારા, તો પણ કેટલા થયા? તો પણ ધબકારા તમારે 76,000 વધારે થતા નથી આખા 24 કલાકમાં. તો 1,00,000 જપ હૃદયના ધબકારા કરતા વધી ગયા, તો કેવી રીતે બની શકે? તો આ પ્રશ્ન પૂછવામાં. એટલે ત્યારે મહારાજે તેમને કહી દીધું કે જો વાત એમ છે કે બંગાળીમાં એક ફ્રેઝ છે, આ બંગાળીમાં વાત હતી ને, બંગાળીમાં ફ્રેઝ છે, હું 1,00,000 ખૂન કરીશ, હું 1,00,000 ખૂન કરી શકું છું, હું 1,00,000 રૂપિયા કરી શકું છું. આ 1,00,000 એ બોલવાની વાત છે, 1,00,000 નો અર્થ છે એ છે હું ઘણા ખૂન કરી શકું છું, હું 1,00,000 રૂપિયા જમાવી એનો હું ઘણા રૂપિયા જમાવી શકું છું, હું 1,00,000 રૂપિયા દાન આપીશ એનો અર્થ છે હું ઘણા રૂપિયા દાન આપી શકું છું, હું 1,00,000 જપ કરતી હતી એનો અર્થ છે હું ઘણા જપ કરતી હતી, એનો અર્થ આપણે એમ નહીં લેવાનો 1,00,000 જપ કરતી હતી. આ રીતે એમણે જવાબ આપી દીધો. બ્રહ્મચારી પણ ચાલ્યો ગયો, એને મનમાં સંતોષ તો થયો નહીં પણ ચાલ્યો ગયો. પછી થોડા દિવસ પછી પબ્લિક મિટિંગ, જાહેર સભામાં સ્વામી ગંભીરાનંદજી મહારાજે આ વાત ઉપાડી કે એક બ્રહ્મચારી મારી પાસે આવ્યો હતો, એને પ્રશ્ન પૂછ્યો, મેં એને આ જવાબ તો આપી દીધો, પણ મને સંતોષ ન થયો, હું એના પર ખૂબ અધ્યયન કરતો હતો પણ મને પોતાને જવાબનો સંતોષ નહોતો. પણ હું થોડા મહિના પહેલા જયરામબટી ગયો હતો, જયરામબટીમાં માં શારદા દેવી જે ઓરડામાં બેસતા હતા અને બધું મંત્ર દીક્ષા આપતા હતા અને જે ઓરડામાં એ રહેતા હતા એ ઓરડામાં બેસીને હું ધ્યાન કરતો હતો અને ત્યારે મને આનો જવાબ મળી ગયો. જવાબ શું મળી ગયો? ત્યારે એમને યાદ આવ્યું, હા, સ્વામી વિરજાનંદજી સ્વામી વિવેકાના શિષ્ય હતા, એમણે કહ્યું હતું કે જ્યારે મન ખૂબ એકાગ્ર બને છે ત્યારે મનની ગતિ અત્યંત વધી જાય છે, અત્યંત વધી જાય છે, અને ત્યારે 1 સેકન્ડમાં પણ ઘણા મંત્રોનો જપ થઈ શકે. 86,400 સેકન્ડ છે 24 કલાકમાં, તો 86,400 સેકન્ડ થી પણ વધુ જપ થઈ શકે, સેકન્ડમાં ઘણા જપ થઈ શકે જો મનની ગતિ વધી જાય, મનની એકાગ્રતા વધી જાય. તો માં શારદા દેવીને મનની એકાગ્રતા એટલી બધી હતી કે એ 1 કલાકમાં પણ 1,00,000 જપ કરી શકે એવી મનની એકાગ્રતા હતી. પછી એમને જવાબ મળ્યો. તો જે હોય તે, માં પોતે કહે છે હું 1,00,000થી વધારે જપ કરતી, આટલા બધા સમય આટલું બધું કામ કરવા છતાં પણ પોતે અલગ સમય કાઢી લેતા મંત્રના જપ માટે અને મંત્રના જપ ઉપર ખૂબ એ મહત્વ આપતા, પોતે પણ આટલો બધો જપ કરતા. તો આવી રીતે એ શાખ સમારી રહ્યા છે બ્રહ્મચારી કૃષ્ણલાલ છે અને પત્રો વાંચીને સંભળાવે છે બ્રહ્મચારી કૃષ્ણલાલ અને પત્રોના જવાબનું ડિક્ટેશન માં શારદાજી આપી રહ્યા છે. એમને કહ્યું છે ને સરસ્વતી સ્વરૂપિણી, રામકૃષ્ણ કહે, રામકૃષ્ણદેવ કહેતા એ તો સાક્ષાત સરસ્વતી છે, શારદા છે, સરસ્વતી છે, આ વખતે રૂપ ઢાંકીને આવી છે. તો પ્રથમ તો સમજમાં ના આવે, શારદા સરસ્વતી અભણ નિરક્ષર, પોતાના નામનું સિગ્નેચર જે ન કરી શકે. માં શારદા દેવી તો ભણ્યા નહોતા, માંડ મહાભારત રામાયણ થોડું વાંચી શકતા, સ્કૂલમાં જવાની બહુ ઈચ્છા હતી પણ જવા ન દીધા, અને પછી ચોરી છુપીથી જ્યારે એ ચોપડી વાંચવા બેસતા ત્યારે હૃદયરામ એનો ભત્રીજા કે હા
આ ચોપડી વાંચીને ચરિત્ર ખંડન કરું છે, ફેંકી દીધી ચોપડી, વાંચવા ન દીધી, એને ભણવા ન દીધા. તો આવી રીતે એમના ભાણેજ એ મામીને ભણવા ન દીધા. તો મા શારદાદી પોતાના નામનું તે હસ્તાક્ષર નથી કરી શકતા, પણ કેવી એમની કુશાગ્ર બુદ્ધિ, કેવી એમનું સંચાલન, કેવી એમનું એડમિનિસ્ટ્રેશન. અને આવી રીતે રામકૃષ્ણ મઠ મિશનની જેટલી સમસ્યાઓ, ભક્તોના કેટલે બધા આધ્યાત્મિક પ્રશ્નો આવે છે, એનું ડિક્ટેશન મા શારદા દેવી ત્યાં બ્રહ્મચારી કૃષ્ણલાલને કહે છે. તો એક વ્યક્તિએ પ્રશ્ન પૂછાવે છે કે મા, મન બહુ ચંચળ છે, ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ પણ રીતે મન એકાગ્ર થતું નથી. ત્યારે મા અત્યંત આવેશમાં આવી જાય છે. લખો તો, હમણાં જ હમણાં લખ, લખ, કૃષ્ણલાલને કહે, હમણાં લખ, ભગવાનના નામનો જપ કર, એને કે ભગવાનના નામનો જપ શરૂ કરી દે, જરૂરથી એનું મન એકાગ્ર થશે. દરરોજના 15-20 હજાર જપ એને કરવાનું કે, અને આટલા જપ કર્યા પછી પણ જો એનું મન એકાગ્ર ન થાય તો પછી મને લખવાનું કે હું જોઉં છું કેમ ન થાય. મેં પોતે મારા જીવનના અનુભવમાં કર્યું છે, મને એકાગ્ર નથી થતું એટલે શું, જરૂર થશે, મન ચંચળ છે, જરૂર વશમાં આવશે. પહેલા એને મંત્રનો જપ કરવાનું કે, એને મંત્ર આપેલો છે 15-20 હજાર જપ કરવાનું કે દરરોજના. આવી રીતે મા ચેલેન્જ દઈને કહે છે, મંત્રનો જાપ કરવાથી જરૂર મને એકાગ્ર બનશે, જરૂર થશે. આવી જાતની આશ્વાસન વાણી મા શારદાદી આપે છે. અને અમારે એક સ્વામીજી હતા, સ્વામી કૈલાશાનંદજી મહારાજ, એ રામકૃષ્ણ મિશનના પછીથી ઉપાધ્યક્ષ બન્યા હતા. તો ત્યારે એ મદ્રાસમાં જે અમારું રામકૃષ્ણ મઠ છે, મુખ્ય મોટું કેન્દ્ર છે, ત્યાં તેઓ અધ્યક્ષ હતા. ત્યાં ઘણા વર્ષો સુધી રહ્યા કૈલાશાનંદજી મહારાજ. તેઓ સ્વામી શિવાનંદજીના શિષ્ય હતા, અત્યંત ઉચ્ચ કોટીના સાધક પોતે પણ. તો એઓ દર રવિવારે આ સત્સંગ કરતા, પ્રવચન કરતા, અને ત્યારે મા શારદા દેવી વિશેના પ્રવચન ચાલતા હતા. એક દિવસે આવી રીતે રવિવારની સભામાં પ્રવચન કરતા કરતા એમણે એક વાત કહી કે જુઓ, તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય, મનની સમસ્યા હોય કે ભૌતિક સમસ્યા હોય કે આર્થિક સમસ્યા હોય કે આધ્યાત્મિક સમસ્યા હોય, ગમે તે સમસ્યા હોય, બધી સમસ્યાનું સમાધાન તમને મળશે. તમે જાઓ, માં શારદા દેવીનું પુસ્તક છે 10 પેજ ધી હોલી મધર, પેજ નંબર 16, પ્લીઝ રીડ પેજ નંબર 16, 10 પેજ ધી હોલી મધર, યુ વિલ સોલ્વ ઓલ પ્રોબ્લેમ્સ. All the problems in your life will be solved. Go, read page number 16, 10 peg the Holy Mother. The sabha puri thai, etle ek yuvak hato, e to ekdam talpa pad thai gyo, kyare ne kyare hu jao, ane jaldi thi, aa 10 peg ma shu evu chhe, ke darek darek samasya no samadhan mali jase. Tarat j gyo, ave tenu page number badlai gyo chhe, pan tyar no e page number, tyar ni je edition hati, enu page number 16, atyas thi, e yaad chhe. To, જઈને તરત જ એવું કે જોયું, પ્રવચન પૂરું થયા પછી 10 પેજ ધ હોલી મધર નાનકડું પુસ્તક છે, એનું અનુવાદ બહાર પડ્યો છે ગુજરાતીમાં, માતૃવાણી એનો અનુવાદ છે. 10 પેજ ધ હોલી મધર પેજ નંબર 16 ત્યાં જોયે શું લખેલું છે. ધ ઇઝીએસ્ટ એન્ડ ધ બેસ્ટ વે ઓફ સોલ્વિંગ પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ ઇઝ ટુ ટેક ધ નેમ ઓફ ધ લોર્ડ ઓફ શ્રી રામકૃષ્ણ ઇન સાયલન્સ. જીવનની દરેકે દરેક સમસ્યાનું સમાધાન ધ ઇઝીએસ્ટ એન્ડ ધ બેસ્ટ વે, સર્વશ્રેષ્ઠ સમાધાન અને સરળમાં સરળ ઉપાય. જીવનની દરેકે દરેક સમસ્યાનું સમાધાન કરવા માટેનો, જીવનની દરેકે દરેક સમસ્યાનો સર્વશ્રેષ્ઠ ઉપાય અને સરળતમ ઉપાય શું છે. ધ ઇઝીએસ્ટ એન્ડ ધ બેસ્ટ વે ઓફ સોલ્વિંગ ઓલ ધ પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ ઇઝ ટુ ટેક ધ નેમ ઓફ ધ લોર્ડ ઓફ શ્રી રામકૃષ્ણ ઇન સાયલન્સ. એકાંતમાં જઈ ભગવાનનું નામ કરો, ભગવાનના નામનો જપ કરો, એનાથી શું થશે, મનમાં શાંતિ મળશે, મન એકાગ્ર થશે અને જીવનની દરેકે દરેક સમસ્યાનું સમાધાન થશે. અને પછી એ યુવકે એનું પાલન કર્યું, ઘણો લાભ મળ્યો. અને પછી એણે ઘણા બધાને વાત કરી, અને જે લોકો ત્યાં આવ્યા તેની પણ સાથે વાત કરી, ઘણા બધા સંન્યાસ સાથે વાત કરી. હા, એનાથી ઘણો ફાયદો થયો. જીવનની કેટલી બધી જાતની સમસ્યાઓનું સમાધાન આ એક જ માત્ર ઉપાય ભગવાનના નામનો જપ એનાથી થયો. પછીથી એ જીવક
એવું બન્યું કે રામકૃષ્ણ મિશનમાં જોડાયો, સંન્યાસી બન્યો, બ્રહ્મચારી બન્યો. અને બ્રહ્મચારી રૂપે પાછું એવો સંયોગ થયો કે એને એ સ્વામી કૈલાસાનંદજી મહારાજના સેવક તરીકે મૂકવામાં આવ્યો. ત્યારે તેણે જોઈન નહોતું કર્યું, ત્યારે તે યુવક હતો, એ મદ્રાસ મઠમાં ફક્ત એમસ્ત સ્ટુડન્ટ તરીકે હતો. પણ પછી એ જ્યારે બ્રહ્મચારી બન્યો અને પછી એ સ્વામી કૈલાસીમાનો સેવક બન્યો, અને ત્યારે એણે વાત કરી કે કેવી રીતે આ એક જ ઉપાય દ્વારા આખું એનું જીવન પરિવર્તન થઈ ગયું અને કેટલું બધું એનું ફળ મળ્યું, તો એ મહારાજ પણ ખૂબ ખુશ થયા. અને પછી એમનું ઓપરેશન થયું, કેન્સરનું ઓપરેશન થયું, અને હોસ્પિટલમાં હતા ત્યારે આ બ્રહ્મચારીને, એ યુવક જે હવે બ્રહ્મચારી બની ગયો, એને વારંવાર બોલાવતા, અચ્છા જરા પેલું ફરીથી મને સંભળાવતો પેજ નંબર 16. એટલે એને તો યાદ થઈ ગયું હતું અને ચોપડી જોવાની યાદ નહીં, ફરીથી સંભળાવ્યું. ધ ઇઝીએસ્ટ એન્ડ ધ બેસ્ટ વે ઓફ સોલ્વિંગ ઓલ ધી પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ ઇઝ ટુ ટેક ધ નેમ ઓફ ધ લોર્ડ ઓફ શ્રી રામકૃષ્ણ ઇન સાયલેન્સ. હા, બહુ સરસ, વેરી ગુડ. વળી પાછા થોડાક દિવસે, અરે પેલું સંભળાવતો પેજ નંબર 16, ફરી પાછા સંભળાય. ધ ઇઝીએસ્ટ એન્ડ ધ બેસ્ટ વે ઓફ સોલ્વિંગ ઓલ ધી પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ ઇઝ ટુ ટેક ધ નેમ ઓફ ધ લોર્ડ ઓફ શ્રી રામકૃષ્ણ ઇન સાયલેન્સ. એવી રીતે મનમાં ગૂંથાઈ ગયું હતું, કેટલા બધાને કેટલી બધી રીતે આ એક જ ઉપાય દ્વારા મનની શાંતિ મળી છે, મનની એકાગ્રતા મળી છે, ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં ઘણો લાભ થયો છે. એટલું જ નહીં, જીવનની કેટલી બધી સમસ્યાઓમાંથી નીકળી જવાની મળી છે. અને રામકૃષ્ણ કથામૃત વાંચીએ, શ્રી શ્રી માનો જે ઉપદેશો છે, શ્રી શ્રી માતૃચરણી અથવા માતૃવાણી એ વાંચીએ, સ્વામી વિવેકાનંદ દિવ્યવાણીમાં પણ એ જ વાત કહે છે. શ્રી રામકૃષ્ણના અંતરંગ શિષ્યો, સ્વામી બ્રહ્માનંદજી હોય કે સ્વામી શિવાનંદજી હોય, સ્વામી વિજ્ઞાનાનંદજી સત્પ્રસંગ પુસ્તકમાં સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજના ઉપદેશો છે, ધ્યાન ધર્મ અને સાધનામાં સ્વામી બ્રહ્માનંદજીના ઉપદેશો છે, આનંદધામના પથ પર સ્વામી શિવાનંદજીના ઉપદેશો છે, સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા મા શારદાદેવીના મંત્ર શિષ્ય, અને સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી વિરજાનંદજી પરમપદને પંથે એમાં એમના ઉપદેશો છે, એ વાંચીએ. આ જેટલા ગ્રંથો વાંચીએ બધામાં આ એક સૂર મળશે કે ભગવાનના મંત્રનો જાપ, મન ભગવાનના નામનો જાપ એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે આપણા મનને એકાગ્ર કરવા માટે, મનને શુદ્ધ કરવા માટે, મનને નિયંત્રણમાં રાખવા માટે, જીવનની દરેક સમસ્યાના સમાધાન માટે શ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત આપણા શાસ્ત્રોમાં પણ કહી, આપણા શાસ્ત્રોમાં કહી, ફક્ત કહી નથી, દરેકે દરેક ધર્મમાં આ વાત કહેવામાં આવી છે. જેમ કે માંડુક ઉપનિષદમાં કહ્યું, ઓમિ તેદ અક્ષરમ વિદમ સર્વ તસ્યોપવ્યાખ્યાનમ ભૂતમ ભવત ભવત ભવિષ્યદિ ઇતિ સર્વમ ઓંકાર એવ. ઓંકાર વિશેની આપણે વાત કરી હતી કે ભૂતકાળમાં, ભવિષ્યમાં અને વર્તમાનમાં દરેકે દરેક કાળમાં આ જે ઓંકાર છે એ સર્વ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન છે, એનું વર્તમાન છે અને એનું આગામ છે, આગામીકાળ છે. ઓમ એ આખા સૃષ્ટિનું આલંબન છે. આવી વાત માંડુક ઉપનિષદમાં કરી. મુંડોકોપનિષદની વાત આપણે કરી જ હતી કે પ્રણવો ધનુ શરોહી આત્મા બ્રહ્મ તલ્લક્ષમ ઉચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ શરવત તન્મયો ભવેત. કે આ ઓમ, ઓમકાર જે મંત્રનો જપ છે, મંત્ર તો ઘણા બધા છે, એ બધાની વાત પછી વિસ્તારથી કરું, કેટલા બધા જાતના મંત્રો છે, દરેક ઈષ્ટ દેવતાના મંત્ર હોય, પણ આ જે પ્રણવ ઓમકાર આ એક મંત્ર, એ મંત્રના જપ વિશેની વાત કરી કે પ્રણવો હિ ધનુ શરોહી આત્મા. આ પ્રણવ ઓમકાર એ શું છે? એ ધનુ, ધનુષ્ય બાણ છે. અને શરોહી આત્મા, આત્મા એ બાણ છે. અને લક્ષ્ય શું છે? પરબ્રહ્મ પરમાત્મા. એ આત્માને પરબ્રહ્મ પરમાત્મામાં મોકલવું હોય તો ધનુષ બાણનો ઉપયોગ કેવી રીતે કરવાનો? ઓમ મંત્રનો જાપ દ્વારા આત્મા પરમાત્મામાં લીન થઈ જાય, ઓમકારના જપ દ્વારા. કઠોપનિષદમાં પણ એ જ વાત કહેવામાં આવી. દરેકે દરેક ઉપનિષદની વાત કરીએ તો કહે છે, સર્વે વેદા યત પદમ આમંતી, પદમ આમ અનંતી, પદમ આમનંતી તપાંસી સર્વાણી ચ યત વિદંતી યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તમ તત્તે પદમ સંગ્રહેણ બ્રવિમિ ઓમ ઇતિ એતત. કે જેના માટે થઈને બધા તપસ્યા કરે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, સર્વ વેદ જેની વાણી કહે છે, આ કયું છે આલંબન? ઓમકાર. એની વાત હું તમને કહીશ. કહે છે યમ નચિકેતાને પછી, એતદ હિ એવ અક્ષરમ બ્રહ્મ, એતદ હિ એવ અક્ષરમ પરમમ, એતદ એવ અક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છંતિ તસ્ય યત. આ ઓમકાર કેવું છે?
एतद ही एव अक्षरम ब्रह्म, एज अक्षर ब्रह्म छे, अने एज एतद ही एव अक्षरम परमम, अने परब्रह्म पण आ छे, अक्षर ब्रह्म पण आ छे। एतद ही एव अक्षरम ज्ञात्वा, अने आ अक्षर ब्रह्म ने ज्ञात्वा जाणवाथी शुं थशे, यदि छंती तस्य एतद, ए परब्रह्म परमात्मा ने आपणे प्राप्त करी शकीशुं। अने शुं कहे छे, एतद आलंबनम श्रेष्ठ, एतद आलंबनम परमम, आ केवुं आलंबन छे, आ श्रेष्ठ आलंबन छे, अने केवुं आलंबन छे, ओंकार परम आलंबन छे। एतद आलंबनम ज्ञात्वा, अने आ आलंबन ने जाणवाथी शुं थशे, ब्रह्मलोके महीयते, ब्रह्मलोकमां विचरण करी शकीशुं। आवी रीते ओंकार विशेनी वात तो उपनिषदमां कही, पछी भागवतमां शुं वात कही, भागवतमां पण कह्युं के दरेके युगमां अलग अलग वात होय छे, जेटला युग छे दरेके दरेक युगमां विभिन्न प्रकारना उपायो। तो कळियुगमां शुं उपाय छे? कळियुगमां कहे छे, कळियुगमां उपाय छे हरिनुं नाम। विभिन्न उपायों क्या दरेके दरेक युग में, पण हरिनुं नाम ए अहींया माटेनो सर्वश्रेष्ठ उपाय कयो। तो कृते यद ध्यायतो विष्णु, विष्णुनुं ध्यान ए शुं छे? ए सतयुग माटे सर्वश्रेष्ठ आलंबन हतुं। शुं? ध्यान। तो ध्यान बहु सर्वश्रेष्ठ उपाय हतो ईश्वर प्राप्ति माटेनो, क्यारे? सतयुग में। पछी त्रेतायाम यजतो मखई, अने त्रेता युग मा यज्ञ ए हतो। जो ने तमे जाओ रामायण मा रामचरित मा, आ यज्ञ कर्या, फलाना यज्ञ कर्या, त्यारे यज्ञ द्वारा परमपद नी प्राप्ति थती हती। द्वापरे परिचर्याम, अने द्वापर युग मा पूजा पाठ द्वारा जे पद नी प्राप्ति थती हती, जे परमपद नी प्राप्ति सतयुग मा ध्यान द्वारा थती हती, जे परमपद नी प्राप्ति त्रेतामां यज्ञ द्वारा थती हती, जे परमपदनी प्राप्ति द्वापरमां पूजा पाठ द्वारा थती हती, एज परमपदनी प्राप्ति कलौ तत हरि कीर्तनात्, एज परमपदनी प्राप्ति भागवत श्रीमद भागवतमां कह्युं, फक्त हरिना कीर्तन द्वारा, भगवानना नामना जप द्वारा एज परमपदनी प्राप्ति थाय छे। आटलुं सरळ बनावी दीधुं, अने एटला माटे त्यां सुधी श्रीमद भागवतमां तो अतिशयोक्ति करीने एम कह्युं के घणा घणा देवताओ अने घणा मनुष्यो, जे सर्वश्रेष्ठ मनुष्य, जे लोकोने मुक्तिनी प्राप्ति थई गई छे, ए लोको पण कळियुगमां फरी जन्म लेवा ग्रहण करवा मथे छे। अच्छा, अने बीजू कह्युं के कळियुगनी प्रशंसा करता कह्युं, कळियुग सर्वश्रेष्ठ युग छे। कळियुगनी तो केटली बधी जातनी एमां पहेला तो वात करी के आ कळियुग एटलो खराब छे, एमां आ छे ते छे, आमां एवो कळियुग आवशे। श्रीमद भागवतमां कल्पना जे करवामां आवी, आपणे श्रीमद भागवतनी जो मानीए के छठी चौथी शताब्दी अथवा आठमी शताब्दी में एनु निर्माण थयुं, पण तमे भागवत वाँचो तेमां बधुं जे वर्णन कर्युं छे के कळियुग एवो आवशे, एवो कळियुग एनु वर्णन कर्युं छे के ज्यारे पिता अने पुत्र वच्चे कोर्टमां लड़ाई थशे। आ बधी केटली बधी वातो जे कही छे अत्यारे अक्षरशः तमने जोवा मळे के एवी रीते पवित्रता नामनी कोई वस्तु नहीं, समाजमां कोई जातनो संयम नहीं, समाजमां आवी बधुं थशे। आ बधुं जे वर्णन आपणे जोईए, वर्णन आपणे लागे हा खरेखर आ कळियुग जे श्रीमद भागवतमां कह्यो छे बराबर आवी गयो छे। आटलुं बधुं वर्णन कर्या पछी पण तेम छतां आ कळियुगनी एक विशेषता छे जेना माटे थईने महापुरुषો પણ આ યુગમાં જન્મ લેવા માટે મથે છે। શું કરવા કે આમાં એક વિશેષતા એવી છે કે જે વસ્તુ બહુ મુશ્કેલીથી પ્રાપ્તિ થતી, એટલે કે પરમપદની પ્રાપ્તિ, ઈશ્વરની પ્રાપ્તિ આ યુગમાં અત્યંત સરળ છે। ફક્ત ભગવાનના નામ દ્વારા તમને મળી જાય, ન યજ્ઞ કરવાની ચિંતા, ન પૂજાપાઠ કરવાની, ન ધ્યાન કરવાની, ફક્ત ભગવાનના નામથી જ આ પરમપદની પ્રાપ્તિ મળી જાય, એટલો આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે। એટલા માટે શ્રી રામ માં શારદા દેવીને એ પૂછવામાં આવ્યું, સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ હતા રામકૃષ્ણ મઠ મિશનના 10મા અધ્યક્ષ, એ માં શારદા દેવીના મંત્ર શિષ્ય હતા। તો કેટલાક બ્રહ્મચારી કયા માં મહારાજ પાસે, મહારાજ માં શારદાની કઈ વાત કરો ને? તો મહારાજ હંમેશા બહુ જ ગંભીર, નહીં નહીં માં શારદાની વાત બધી ચોપડીમાં આવી છે, તમે બીજી કોઈ વાત પૂછો ના, અમને તો માં શારદા દેવીની વાત તમારે કેવી રીતે મળ્યા, તમે શું કર્યું બધું વાંચો, અરે એ બધું જ નહીં। કારણ કે સ્વામી વીરેશ્વરાનંદજી એ વ્યક્તિગત કોઈ પણ વાત કહેવામાં ખૂબ અચકાતા, કે માં શારદાની વાત પુસ્તકોમાં આવી છે તમે વાંચી લો, તો એક વાત કહો ને, અચ્છા કે એક વાત કહીશ,
ફક્ત એક જ વાત કહીશ પણ અત્યંત મહામૂલ્યવાન તમને વાત કહીશ મા શારદાની, પણ એવી કેવી છે કે જે પુસ્તકમાં નહીં હોય. અચ્છા ઠીક છે, એવી વાત કહીશ જે પુસ્તકમાં નથી. મા શારદા દેવીની વાત હું તમને કહીશ પણ અતિ મૂલ્યવાન વાત કહીશ. બધા બ્રહ્મચારી એકદમ પાસે આવી ગયા ખૂબ આતુરતાથી, મા વિશે શું વાત કહેશે, હજી સુધી પુસ્તકોમાં નથી આવી મા શારદા દેવી વિશેની વાત, શું વાત કહેશે. કે જો મા શારદા દેવી એક વાત કહી હતી, હજી પુસ્તકમાં નથી આવી પણ હવે આવી ગઈ છે, એ ત્યારની હું જે વાત કહું ત્યારે નહોતી આવી. તો શું વાત કહે છે કે જો મા શારદા દેવી કહ્યું તો જુઓ, ઈશ્વર પ્રાપ્તિ, મનને એકાગ્ર કરવું, સમાધિની પ્રાપ્તિ, પૂર્ણતાની પ્રાપ્તિ અત્યંત કઠિન છે. એટલા જ માટે જ્યારે કોઈક એક શિષ્ય ત્યાં એમને લખ્યો પત્ર, એ ઋષિકેશમાં તપસ્યા કરવા ગયા હતા અને તેમણે માને લખ્યું, માં મેં આટલી તપસ્યા કરી, આટલા વર્ષથી હું ભગવાન નામ લઈ રહ્યો છું પણ માં કંઈ ઈશ્વરના દર્શન નથી થયા, કાંઈ પ્રાપ્તિ ન થઈ. ત્યારે માં ખૂબ આવેશમાં આવી ગયા, લખો તો કે ત્યાં ભગવાન તમારા માટે બેઠા નથી તમારા દર્શન દેવા માટે, કે તમે આટલા જપ ધ્યાન કર્યા એટલે ભગવાન તમને આવે છે, આ કઈ શાકભાજી નથી. એટલે મને ભગવાન મળવા જોઈએ, ભગવાનની જયારે ઈચ્છા હશે ત્યારે દર્શન દેશે, એની ઈચ્છા ઉપર છે. પણ તમારું કર્તવ્ય છે સન્યાસી તરીકે સાધના કરવી, તમે તમારું કામ કરી જાઓ, ભગવાન પોતાનું કામ કરશે. બે બાકડા થવાથી નહીં થાય, અધૈર્ય થવાથી નહીં થાય. આ કોઈ એવી પ્રાઇસ નથી કે તમે આટલા જપ કર્યા, આટલું ધ્યાન કર્યું, આટલું આમ કર્યું એટલે મને આમ મળવું જોઈએ. આ મેથમેટિકલ ઇક્વેશનમાં આવે એવી વાત નથી. ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે દર્શન આપશે, ભગવાનની ઈચ્છા હશે ત્યારે તમને મળશે, એ પૂર્ણતાની પ્રાપ્તિ થશે. પણ તમારું કામ, કર્તવ્ય કામ તમે કરી જાઓ એ વાત. અને પછી આવેશમાં કહે છે કે જુઓ તો હજી થોડાક જપ ધ્યાન કર્યા નહીં મને ભગવાનના દર્શન નથી થતા, આ કઈ સાધારણ વાત છે? પરમપદની પ્રાપ્તિ કે સાધારણ વાત છે? હજારો હજારો જન્મો સુધી એક પગે ખડે રહીને ઋષિમુનિઓ તપસ્યા કરતા હતા ત્યારે માંડ એમને પરમપદની પ્રાપ્તિ થતી હતી, અને હવે તમારે બે વર્ષ ધ્યાન કર્યું કે ત્રણ વર્ષ ધ્યાન કર્યું અને આટલું કર્યું, કેમ અમને ભગવાનના દર્શન નથી થતા, કેમ અમને પરમપદની પ્રાપ્તિ નથી થતી? એ કે સાધારણ વાત છે, આ કે શાકભાજી છે કે તમે 2 રૂપિયામાં ખરીદી લ્યો? પછી માએ એક બહુ સુંદર વાત કરી, પણ જુઓ છતાં પણ આ વખતે શ્રી રામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો છે, અને શ્રી રામકૃષ્ણદેવે આવીને બધું એકદમ સાવ સરળ કરી નાખ્યું છે, સાવ સરળ કરી નાખ્યું છે. જે પરમપદની પ્રાપ્તિ, જે ઈશ્વરની પ્રાપ્તિ આટલું કઠિન, આટલું કઠિન કાર્ય હતું, એને પણ સાવ સરળ બનાવી દીધું. કેવું સરળ બનાવી દીધું? ઉપમા આપે છે. જુઓ, પહેલાના જમાનામાં જાણે કે ઈશ્વરનું મંદિર હતું, એ મંદિરમાં તમે જાઓ, પેલા મુખ્ય દ્વાર ગોપુરમ, એનાથી અંદર જાઓ બીજું દ્વાર, ત્રીજું દ્વાર, પછી ગર્ભ મંદિર આવે. ગર્ભ મંદિરમાં પાછો એક દરવાજો હોય અને એ દરવાજો પાછો અંદરથી બંધ હોય, એમાં તાળું લાગેલું હોય. તમારે જો મંદિરના ભગવાનના દર્શન કરવા હોય, આટલા બધા ગેટ પાર કરો, પછી ગર્ભ મંદિરમાં તમે જઈ અને પેલા પૂજારી મને કયો, પછી એ તાળું ખોલે અને પછી આ જે સ્ટોપર છે એ ખોલે, પછી ગર્ભ મંદિરના દ્વાર ખુલે, પછી તમને ઈશ્વરના દર્શન થાય. પણ આ વખતે શ્રી રામકૃષ્ણદેવ આવીને શું કર્યું? બધા દરવાજા ખોલી દીધા. ગર્ભ મંદિરનો દરવાજો, એનું લોક હતું, તાળું, એ પણ ખોલી દીધું. એનું સ્ટોપર, એ પણ ખોલી દીધું. ફક્ત દરવાજો આમ બંધ કરેલો છે, જરાક ધક્કો મારશો ઈશ્વરના દર્શન થઈ જશે. પણ આટલું તો કરવું પડશે, જરાક ધક્કો તો મારવો પડશે, આટલું પુરુષાર્થ કરવો પડશે. એટલું સરળ ભગવાન શ્રી રામકૃષ્ણ કહી દીધું છે. મા શારદાની અમૂલ્ય વાત સ્વામી વીરેશ્વરની માં જ વાત બંધ કરતા જુઓ. એના પછી બ્રહ્મચારી મહારાજ બીજી વાત કરો ને, નહીં નહીં નહીં, આ એક જ વાત, જો મહામૂલ્ય હોય તો એક જ વાતમાં બધું પતી જાય. આ એક જ વાત યાદ રાખો કે આ વખતે દરવાજો એકદમ ખુલ્લો છે, ફક્ત ધક્કો જ મારવાનો છે, તમને ઈશ્વરના દર્શન થશે. એટલા માટે આ સરળમાં સરળ ઉપાય, સર્વશ્રેષ્ઠ ઉપાય આપણા જીવનની દરેક સમસ્યાનું સમાધાન માટે, એ ઈશ્વરનું નામ, એના નામનો જપ. આની પહેલા પણ આપણે ઓમકારના વિશેની વાત કરી, ઘણા બધા મંત્રો છે, કેટલા બધા મંત્રોનો જપ, જેને જે મંત્ર લાગે એ પ્રમાણે જપ કરી શકે. બીજા બધા ધર્મોમાં પણ, આપણા ફક્ત હિન્દુ ધર્મમાં નહીં, ક્રિશ્ચિયનિટીમાં, ઇસ્લામ ધર્મમાં, સુફિઝમમાં, ગુરુ નાનક એના માટે શું કહે છે, આ બધા વિભિન્ન ધર્મોમાં પણ આ નામ મંત્રનો જપનો મહિમા કયો. અને મંત્રના જપ સિવાય પણ એક બીજું પણ એક મોટું હથિયાર છે, પ્રાર્થના. એ પ્રાર્થના અને જપ કેવી રીતે આપણને એક મનની એકાગ્રતા માટે સહાયરૂપ નીવડે છે, આપણા દૈનંદિન જીવનની એકાગ્રતા માટે તેમજ આધ્યાત્મિક જીવનની એકાગ્રતા માટે, એ બધાની વિસ્તારની ચર્ચા આપણે આવતા શનિવારે કરશું. આજે અહીં જ વિરામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.